સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. એક વ્યક્તિના ફાયદા માટે ડીસામાં ઓવરબ્રિજની ડિઝાઇનમાં મનસ્વી રીતે ફેરફાર કરી દેવાતા સર્જાયેલા ઉહાપો વચ્ચે ડીસાના જાગૃત અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી લેખિત રજૂઆત. મૂળ ડિઝાઇન મુજબ જ કામ કરાવવાની જિલ્લા કલેક્ટરની ખાતરી. અમીરગઢ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા ગરમાવો. જોકે વિરોધને અવગણી 35 જેટલા દબાણો કડકાઈપૂર્વક દૂર કરી દેવાયા બાદ ફરી દબાણ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સરપંચની ચીમકી. ડીસાની પિંક સિટી સોસાયટીમાં બનેલું નવું ટાંકું 3 મહિનામાં જ ખકડી જતા સ્થાનિક રહીશો ઉપર ખતરો. ટાંકામાંથી પાણી ટપકવા લાગતા સર્જાયેલા ઉહાપો વચ્ચે 3 દિવસમાં સમારકામ કરાવી દેવાની પાલિકા તંત્રની ખાતરી. 2017ની વિનાશક પૂર હોનારતને 2 વર્ષ વીતવા છતાં ધાનેરા તાલુકામાં પૂરથી ધોવાઈ ગયેલા ગ્રામીણ માર્ગોની હાલત હજુ યથાવત. સરકારને બદનામ કરતા માર્ગ અને મકાન વિભાગની નગરોળતા સામે ગ્રામીણ અગ્રણીઓમાં ઉગ્ર રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે નેશનલ હાઈવે ઉપર 222 કરોડ રૂપિયાના ખર્ચે બંધાઈ રહેલા નવા પિલ્લર આધારિત ઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં મનસ્વી રીતે ફેરફાર કરી દેવાયો હોવાના ચોંકાવનારા અહેવાલોના પગલે નગરમાં ઉહાપો સર્જાયો છે અને આ મામલે હાઈવે ઓથોરિટી પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે આપની પોતાની બીકે ન્યૂઝ ચેનલે થોડાક દિવસો પહેલા જ આ મામલો નાગરિકોના ધ્યાનમાં લાવવાના પ્રયાસ રૂપે અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલ બાદ ઓવરબ્રિજની ડિઝાઇનમાં છેલ્લી ઘડીએ કયા કારણથી અને કોના ઇશારે ફેરફાર કરાયો તે જાણવા હવે નગરના જાગૃત નાગરિકો જ મેદાનમાં ઉતર્યા છે. ઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં કથિત રીતે મનસ્વી ફેરફાર કરી દેવાના મામલે નગરના જાગૃત અગ્રણીઓ ઉપરાંત વેપારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. કોઈ એક વ્યક્તિના ફાયદા માટે આ ઓવરબ્રિજને પાલનપુર હાઈવે તરફ 150 મીટર લંબાવી દઈ ગાયત્રી મંદિર બાજુ 150 મીટર ટૂંકાવી દઈ ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો તખતો ઘડાયો હોવાની વાતો પણ વહેતી થઈ છે. જોકે ઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં પાછળથી કરાયેલા આવા ફેરફારના પગલે આ ઓવરબ્રિજ પણ અકસ્માત ઝોન બની રહેવાની શક્યતાઓ વધી ગઈ છે. જગ્યા ફેરબદલને લીધે ભવિષ્યમાં ઓવરબ્રિજ ઉપર દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહે અને નિર્દોષ લોકોના ભોગ લેવાતા રહે તો ઓવરબ્રિજના નિર્માણ પાછળ ખર્ચાઈ રહેલી ધનરાશિનો પણ વ્યર્થ વેડફાટ થાય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઓવરબ્રિજની મંજૂર થયેલી મૂળ ડિઝાઇનમાં કરાયેલો ફેરફાર અકસ્માતોને ઉઘાડું આમંત્રણ આપવા જેવો પુરવાર થાય તેમ હોય નગરના જાગૃત નાગરિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે. આ મામલે નગરના જાગૃત અને પ્રતિષ્ઠિત અગ્રણીઓએ આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ધસી જઈ ડીસાના નેશનલ હાઈવે ઉપર બનતા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે પણ મામલાને ગંભીરતાથી લઈ રજૂઆતકર્તાઓની હાજરીમાં જ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવા બાબતે ચર્ચા કરી હતી અને સરકાર દ્વારા મંજૂર કરાયેલ ડિઝાઇન મુજબ જ ઓવરબ્રિજનું કામ કરવા બાબતે કલેક્ટરે હાઈવે ઓથોરિટી પાસે લેખિત રિપોર્ટ પણ માંગ્યો હતો. ડીસા ખાતે બંધાઈ રહેલા ઓવરબ્રિજની મૂળ ડિઝાઇનમાં પાછળથી ફેરફાર કરવાનો મામલો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સુધી પહોંચ્યો છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતના વેડને ઓવરબ્રિજમાં સરકારના નિયમો વિરુદ્ધ જઈ ડિઝાઇનમાં ફેરફાર કરનાર દોષિતો સામે કડક પગલાં લેવા માટે સરકારે પણ આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજે આ મામલે પાલનપુરની કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવેલા ડીસાના પ્રતિષ્ઠિત આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઓવરબ્રિજની ડિઝાઇનમાં રાતોરાત જગ્યા ફેરબદલ કરી ગેરરીતિઓ આચરનાર સામે કડક પગલાં લેવાની માંગ કરી જિલ્લા કલેક્ટરે સરકારના નીતિ નિયમો અનુસાર ઓવરબ્રિજની કામગીરી ડિઝાઇન મુજબ જ થશે તેવી ખાતરી આપી હોવાનો દાવો પણ કર્યો હતો. આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબ આગળ રજૂઆત લઈને આવ્યા હતા કે ડીસામાં જે બ્રિજ બનાવવા અત્યારે કામગીરી ચાલુ છે એમાં ડિઝાઇનનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પાલનપુર સાઇડ 150 મીટર એ લોકોએ ખસેડી દીધું, 150 થી 200 મીટર આશરે ખસેડી દીધો છે પાલનપુર સાઇડ. જે ડિઝાઇનમાં કોણા કહેવાથી ચેન્જીસ કરવામાં આવ્યો છે અને એ માટે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે અને કલેક્ટર સાહેબે અમને સામે બાંયધરી આપી છે કે આમ જે ડિઝાઇન જૂની હતી એમાં કોઈ ચેન્જ થશે નહીં, એ રીતે કામ થશે એવી અમને કલેક્ટર સાહેબે બાંયધરી આપી છે. ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપથી જે આગળ બ્રિજ મંજૂર થયેલ છે ડીસાને ઓવર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે,
જે બ્રિજને પાલનપુર હાઈવે પર 100 મીટર આગળ વધારે ઉતારો એવો અમને વહેમ હતો અને કલેક્ટર સાહેબ અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ 100 મીટર આગળ વધારવાથી અમને બધાને મોટું નુકસાન થાય છે. એટલે કલેક્ટર સાહેબે એને ચાઈને વાત કર્યા પછી એવું અમને બહેદરી આપી કે આવો કોઈ ફેરફાર થશે નહીં અને એને ચાઈ પહેલે લેખિત જવાબ માંગ્યો કે ભાઈ આવો કોઈ ફેરફાર કરવાનો નહીં એમ એવી અમને બહેદરી આપી છે. ધાનેરા તાલુકાના નાની ડુગડોલ ગામ નજીક મંગળવારે સાંજે એક યુવક ટ્રેન નીચે કપાઈ મોતને ભેટ્યો હતો. મૃતક યુવક રાજસ્થાનમાં આવેલ સુરાવા ગામનો 22 વર્ષીય નવાભાઈ હેમાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સાંજે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલી માલગાડી નાની ડુગડોલ નજીકથી પસાર થઈ રહેતી એ વખતે એક યુવાન માલગાડીની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં માલગાડીનો ચાલક મૃતક યુવકને રાજસ્થાનના રતનપુર રેલવે સ્ટેશને લઈ ગયો હતો. આ બાબતે તપાસ કરતા યુવક સુરાવા ગામનો હોવાનું જાણવા મળતા પરિવારનો સંપર્ક કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે માલગાડી ચાલકની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં વધુ એક યુવતીની લાશ તરતી જોવા મળતા ચકચાર મચી છે. થરાદના દૂધશીત કેન્દ્ર પાસેથી પસાર મુખ્ય કેનાલમાં કોઈ અજાણી યુવતીની લાશ જોવા મળતા સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકામાં જાણ કરતા પાલિકાના તરવૈયા અને ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આ યુવતીની લાશને બહાર કાઢી હતી. બનાવની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના વાવ ખાતેની તાલુકા પંચાયત કચેરી નજીક સ્વચ્છ ભારત સૂત્રના લીરે લીરા ઉડી રહ્યા છે. વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી આગળ દારૂની ખાલી બોટલો મળતા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની નિષ્ક્રિયતા છતી થઈ ગઈ છે. વાવ એસટી ડેપો આગળ પડેલા ગંદકીના ઢગલા પણ સફાઈ અભિયાનના લીરે લીરા ઉડાડી રહ્યા હોય આ મામલે ઉચ્ચ અધિકારીઓ ગંભીર બને તે ઇચ્છનીય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા ગરમાઓ, જોકે વિરોધને અવગણી 35 જેટલા દબાણો કડકાઈપૂર્વક દૂર કરી દેવાયા બાદ ફરી દબાણ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સરપંચની ચીમકી. ડીસાની પિંક સિટી સોસાયટીમાં બનેલું નવું ટાંકું 3 મહિનામાં જ ખકડી જતા સ્થાનિક રહીશો ઉપર ખતરો. ટાંકામાંથી પાણી ટપકવા લાગતા સર્જાયેલા ઉહાપો વચ્ચે 3 દિવસમાં સમારકામ કરાવી દેવાની પાલિકા તંત્રની ખાતરી. 2017ની વિનાશક પૂર હોનારતને 2 વર્ષ વીતવા છતાં ધાનેરા તાલુકામાં પૂરથી ધોવાઈ ગયેલા ગ્રામીણ માર્ગોની હાલત હજુ યથાવત. સરકારને બદનામ કરતા માર્ગ અને મકાન વિભાગની નગરોળતા સામે ગ્રામીણ અગ્રણીઓમાં ઉગ્ર રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો.
હા, ડ્યુરા શાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરા શાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરા શાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરા શાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરા શાઇન થી ઘર બને અનમોલ. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે. લાંબી ખરાબ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ અવની 41 અવની 54 અને અવની 2 જ વાવો. અને હા, રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ ના 3 પેકેટ ની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી. અવની ના દિવેલા વાવ્યા છે. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો, આને કહેવાય 100 ટચ ની વાત, એટલે કે એરંડા બિયરન સાગર ગોલ્ડ. ફૂટ ની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયરન, 100 ટચ નું બિયરન, સાગર ગોલ્ડ એરંડા બિયરન. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક અમીરગઢ ખાતે મુખ્ય બજારમાં વર્ષોથી દબાણો આચરી અડીકો જમાવી બેઠેલા દબાણદારો સામે અમીરગઢ ગ્રામ પંચાયતે લાલ આંખ કરી છે. અમીરગઢના સરપંચ રાજુભાઈ અગ્રવાલ અને તલાટી ગુલાબસિંહ તથા ગ્રામ પંચાયતના સભ્યોએ અમીરગઢમાં વર્ષોથી જાહેર માર્ગો ઉપર આચરાયેલા દબાણો સામે કાર્યવાહી કરી વેપારીઓની શાન ઠેકાણે લાવવાનો નિર્ણય કર્યા બાદ આજે અમીરગઢના સરપંચ રાજુભાઈ અગ્રવાલ તથા તલાટીએ જાહેર માર્ગો તેમજ મુખ્ય બજારમાં આચરાયેલા દબાણો દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા દબાણદારોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ દબાણ હટાવ ઝુંબેશના પગલે કેટલાક સમજુ વેપારીઓએ તેમના દબાણ સ્વૈચ્છિક રીતે જ દૂર કરી દીધા હતા. દરમિયાન આ ઝુંબેશના પ્રારંભે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો,
પરંતુ બપોર બાદ ફરી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા અમીરગઢ વેપારી એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો, જે વખતે પોલીસ અને વેપારીઓ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ કરતા કેટલાક દબાણો માત્ર નામ પૂરતા જ દૂર કરાયા હતા. અમીરગઢના સરપંચ રાજેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે તલાટી ગુલાબસિંહ સોલંકી અને પંચાયતના સદસ્યોની હાજરીમાં અમીરગઢ તેમજ જિલ્લાની અન્ય પોલીસના બંદોબસ્ત વચ્ચે આજે અમીરગઢમાં કુલ 35 જેટલા કાચા પાકા દબાણો તોડી પડાયા છે. આ દબાણો તોડી પડાયા બાદ ફરી દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ સરપંચે આપી છે. અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતે મીના ગંગાબેનની અરજીના અનુસંધાનમાં કાચું દબાણની લારી હટાવતા લોકોએ આક્ષેપ કરેલ કે ગરીબનું દબાણ દૂર કર્યું તો પંચાયતે લોકોની વાત ધ્યાનમાં રાખી જાહેર રસ્તા ઉપર નડતા ઉટલા લારીઓ ઉપરથી પતરા અને એવા કાચા દબાણો તારીખ 24/7/2019 રોજે દૂર કર્યા. કેટલા દબાણો તમે કાચા પાકા દૂર કર્યા છે? કઈ કઈ જગ્યા કર્યા છે? કાચા દબાણ આપણે તાલુકા રેલવે ફાટકથી લઈ આપણે શિવરામાં સુધી એના ઘર સુધી બરાબર રસ્તામાં આવેલ તમામ ઉટલા પતરાઓ લારીઓ ગલ્લાઓ કાચા એવા તમામ દબાણો દૂર કર્યા. ફરી દબાણદારો દબાણ કરશે તો પંચાયત શું એક્શન લેશે? દબાણદારો દબાણ કરશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા. આ વર્ષે વરસાદમાં વિલંબ થતા ચિંતિત બનેલા પશુપાલકોને બનાસ ડેરીના એક નિર્ણયે રાહત આપી છે. બનાસ ડેરીએ દૂધના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરતા પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે. બનાસ ડેરી સાથે સંલગ્ન દૂધ મંડળીઓના ચેરમેન અને મંત્રીઓની ચિંતન શિબિરમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બનાસ ડેરીના નિર્ણયથી જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને ફાયદો થાય તેમ હોય પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠાના દાતા તાલુકાના સેબલપાણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પીએસસીની મહિલા આરોગ્ય કર્મીઓને માનસિક ત્રાસ આપતા હોવાની ચોંકાવનારી રજૂઆત થઈ છે. સેબલપાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સુલતાન સિપાઈના માનસિક ત્રાસથી તેમના હાથ નીચેના મહિલા કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મેડિકલ ઓફિસર વારંવાર અપમાન કરી ગંદી ગાળો બોલતા હોવાના ગંભીર આક્ષેપો પણ મહિલા આરોગ્ય કર્મચારીઓએ કર્યા છે. જોકે આ મામલે ડોક્ટર સુલતાનભાઈ સિપાઈની પ્રતિક્રિયા જાણવા મીડિયા કર્મીઓએ પીએસસીની મુલાકાત લેતા તેઓ હાજર મળ્યા ન હતા. આ બાબતે લોકોએ પણ મેડિકલ ઓફિસર સમયસર હાજર રહેતા ન હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર સુલતાન તેમના હાથ નીચેની મહિલા કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરી માનસિક ત્રાસ આપતા હોવાની દાંતા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી સમક્ષ પણ લેખિત રજૂઆત કરાઈ છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલું પાણીનું ટાંકું અત્યારે મોતનું ટાંકું બનવાની ભીતિ સેવાઈ રહી હોય આ ટાંકું ગમે ત્યારે મોટી હોનારતને અંજામ આપી શકે તેમ છે. પાણી માટે બનાવવામાં આવેલું આ ટાંકું અત્યારે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યું છે. ડીસા શહેરમાં રાણપુર રોડ ઉપર આવેલી પિંક સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત આ વિસ્તારમાં બનાવવામાં આવેલું પાણીનું ટાંકું આ વિસ્તારના લગભગ 200થી વધુ ઘરોમાં પાણીનો પુરવઠો પૂરો પાડે છે. 3 માસ પહેલા પાણીનું ટાંકું બનાવવામાં આવ્યું હતું. આ ટાંકું 2016 વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ આ ટાંકાનું નિર્માણ કાર્ય પૂરું થયું છે. જોકે ટાંકાનું નિર્માણ કાર્ય પૂરું થયાને હજુ માત્ર 3 માસ જેટલો જ સમય વીત્યો છે ત્યાં ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. રણાક વિસ્તારની વચ્ચોવચ ઊભેલું આ ટાંકું અત્યારે ઠેર ઠેરથી લીકેજ થઈ રહ્યું છે અને આ ટાંકામાંથી પાણી બહાર આવી રહ્યું છે. માત્ર 3 માસમાં જર્જરિત બની ગયેલું આ ટાંકું અત્યારે અહીંના 200થી વધુ પરિવારો માટે જોખમી બની ગયું છે. લોકો આ ટાંકાને લઈ ભયભીત બની ગયા છે. આ પિંક સિટીમાં ઓછામાં ઓછા 100 મકાન જેવા ઓળે દોળે ટાંકાને ઓળે દોળે છે. અમે આ 15 દિવસથી પાણી બહુ વધારે પડે છે અને આ હાલમાં છેલ્લે 3 દિવસથી તો રાતને પાણી પડે ને 24 કલાક પાણી પડે છે. એમાં અમારે બહુ તકલીફ છે. કોમો પ્લોટમાં હાલમાં પાણી બહુ ભરાયેલો છે ને વસ્તી ઓળે દોળે આટલી રહે છે અને બધા છે પણ એમાં અમે 3 દાડોથી ઇન્કવાયરી કરીએ છીએ. એમાંથી એક સાહેબો કોઈ આવતા નથી. જે બનાવ્યા છે એ નહીં આવતા. ગોધીનગરે એક સાહેબને વાત કરી એ હજી આવ્યા નથી. એમને કીધું હતું કે તમે 2 દાડા પાણી ખોલવા દો પછી અમે આવીને એની ઇન્કવાયરી કરી નાખો પણ હજી કોઈ આવ્યું નથી. આજે મંગળવાર થઈ ગયો તોય નગરપાલિકામાં રજૂઆત એક અરજી આલી છે પણ બીજી અરજી આ પાણી છોડવા આવે છે અહીંયા એ કહેતા હતા કે અમે બીજી અરજી આલો પણ આલી નથી. હજી
એ કહેતા હતા એમ કરી પાણી કાલે ખોલ્યું આજે ખોલી નાખ્યું છે. માંગણી અમારે એમ છે કે અમારા પાણી બધા ટોકા છે ડીસામે, પણ આ ટોકાને મહિનો થયો છે ચાલુ થયો ને આટલો જમે છે, એ માંગણી છે કે પાણી બંધ થવું જોઈએ. ટાંકાનો જમતો અમારે નહીં જોવે. નગરપાલિકાવાળા કોઈ એની ને ફૂટી જાય તેની જવાબદારી કોણ લેશે ને? તિરાડો ચાર કોરે પડી ગઈ છે ને હાલમાં 24 કલાક પાણી અહીંયા ભરાયેલું છે ને ખૂબ પાણી પડે છે. અમારા પિંક સિટીની અંદર અમારું મકાન આવેલું છે તેની સામે ટાંકો છે, તે ટાંકો ઘણો લીકેજ થાય છે. અત્યારે નગરપાલિકામાં પણ અમે જાહેર આપેલી છે, કીધેલું છે, તો પણ એ લોકો હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી. એટલે મહેરબાની કરી અને આ ટાંકાની મુલાકાત લઈ અને તાત્કાલિક રિપેરિંગ કરાવે એટલી અમે નગરપાલિકાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવીને જોઈ જાય અને તપાસ કરે. ડીસા શહેરના પિંક સોસાયટી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા લોકો માટે મોત બનીને ઉભેલા આ ટાંકા વિશે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ ટાંકાનું સમારકામ કરવામાં આવતું નથી. જો કે આ અંગે જ્યારે અમે ડીસા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ જોખમી ટાંકું બનાવનાર કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવાઈ હોવાનું જણાવી આગામી 3 દિવસમાં તેનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવો દાવો પણ કર્યો હતો. જ્યાં પિંક સિટી ટાંકાનું જે પાણ લીકેજ થાય છે એ અમે અમારા એન્જિનિયર સાથે ચર્ચા કરી અને એન્જિનિયર કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી અને કહ્યું છે કે આ જે પાણીનો પ્રશ્ન છે, જે પાણ લીક થાય છે એ તાત્કાલિક 2 દિવસમાં જ એ સોલ્વ કરી દેશે અને જે પાણીનો લીકેજ છે એ બંધ થઈ જશે. લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ ટાંકું લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે તો આ ટાંકું લોકો માટે મોતનો પેગામ લઈને ઊભું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ટાંકામાં પાણી ભરવાનું બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને અટકાવી શકાય તેમ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. 2017ની વિનાશક પૂર હોનારતને 2 વર્ષ વીતવા છતાં ધાનેરા તાલુકામાં પૂરથી ધોવાઈ ગયેલા ગ્રામીણ માર્ગોની હાલત હજુ યથાવત. સરકારને બદનામ કરતા માર્ગ અને મકાન વિભાગની નગરોળતા સામે ગ્રામીણ અગ્રણીઓમાં ઉગ્ર રોષ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લંબી ભરાવ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ અવની 41 અવની 54 અને અવની 52. અને હા, રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ ના 3 પેકેટ ની ખરીદી પર 1 ટી-શર્ટ ફ્રી. અવની ના દિવેલા વાવ્યા છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો અને કહેવાય 100 ટચની વાત, એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. પલ્સ કલેક્શન, જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોનસૂન ધમાકા સેલ. જેન્ટ્સ વેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, લેડીઝ વેરમાં પાર્ટી વેર, વન પીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ. ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોનસૂન ધમાકા સેલ. તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ, છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં હાલ વૃક્ષારોપણ ઝુંબેશ વેગ પકડી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના સામડી ગામની કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં પણ ગત શનિવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે શાળાના આચાર્ય હરેશભાઈ સાળવી, શિક્ષક દેવજીભાઈ ચૌધરી, ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી સભ્યો, શાળા પરિવાર તેમજ ગ્રામજનોની બોડી હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન શાળા સંકુલમાં મોટી સંખ્યામાં બાળતરુઓની રોપણી કરાઈ હતી. ગુજરાત સરકારના ઇકોલોજી કમિશન ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડીડ્સ કાર્યક્રમ હેઠળ વર્ક વિઝન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે પાલનપુર તાલુકાના ગઢ ખાતે ગ્રામ પંચાયત કચેરીના હોલમાં પર્યાવરણ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ તેમજ ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણ જાળવણીના શપથ લીધા હતા. તજજ્ઞ ભાનુભાઈ ત્રિવેદી અને પ્રવીણભાઈ પરમારે લોકોને પર્યાવરણ તેમજ સ્વચ્છતા જાળવણીના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલી ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગઢના સરપંચ વસંતભાઈ રાઠોડ, ગણેશભાઈ ચૌધરી, ગૌતમભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજના યુગમાં લોકો ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, ત્યારે ફરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પાલનપુર તાલુકાના મોટા ગામે રામાયણ કથાનું આયોજન કરાયું હતું. આજના ભૂલાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પાલનપુર તાલુકાના મોટા ગામે રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દરેક માનવીમાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, ભક્તિ અને સંસ્કાર વધે તેવા આશયથી અષાઢ માસ નિમિત્તે પૂજ્ય પારસભાઈ રાજગુરુના પાવન સાનિધ્યમાં મધુર સંગીતમય રામચરિત્ર માનસ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ગામના 2000થી પણ વધુ મહિલા અને ભાઈઓએ આ કથાનો લાભ લીધો હતો. કથાકાર પારસભાઈ રાજગુરુએ સતત 7 દિવસ સુધી મોટા ગામના લોકોને રામાયણ કથાનું રસપાન કરાવ્યું હતું. મોટા ગામે યોજાયેલી રામાયણ કથામાં આજે ભગવાન રામ અને સીતા માતાના લગ્ન પ્રસંગે ગામના લોકો દ્વારા મામેરાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો, જેમાં ગામ લોકોએ ભેગા મળી 51,000નું મામેરું ભર્યું હતું, જે બાદમાં ગામના લોકોએ ભેગા મળી ભગવાન રામ અને સીતા માતાની મહાઆરતી ઉતારી હતી. અષાઢ માસના પવિત્ર 7 દિવસ દરમિયાન ચાલેલ આ રામાયણ કથામાં મોટા ગામના લોકો ભક્તિમય બન્યા હતા. આ વર્ષે ચોમાસું ખૂબ જ ખેંચાઈ ગયું છે અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. છેલ્લા 4 વર્ષમાં ડીસામાં દર બીજા વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે અને લગભગ 15 સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ થતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ લગભગ 15 દિવસ જેટલો સમય વીતવા છતાં ડીસામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જો કે ડીસામાં છેલ્લા 4 વર્ષ દરમિયાન એકી સંખ્યા ધરાવતા વર્ષના જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિક્રમજનક વરસાદ વરસ્યો છે. 2015નું વર્ષ એકી સંખ્યા ધરાવે છે અને આ વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડીસા ખાતે 3 દિવસમાં 35 ઇંચ વરસાદ ખાબક્યો હતો, પરંતુ તેના પછીના વર્ષની એટલે કે 2 કી સંખ્યા ધરાવતા 2016ના વર્ષના જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 2017ના એકી વર્ષમાં પણ માત્ર 3 દિવસમાં 26 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 2018ના વર્ષ દરમિયાન જુલાઈ માસમાં માત્ર 1.5 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. ત્યારે આ વર્ષ એટલે કે 2019નું વર્ષ પણ એકી વર્ષ છે અને જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે જુલાઈ માસના છેલ્લા અઠવાડિયા દરમિયાન ચોમાસું કેવો મિજાજ બતાવે છે તે જોવું રહ્યું. 2017ની વિનાશક પૂર હોનારતની આજે બીજી વર્ષી છે અને આ ગુજારી ઘટનાને 2 વર્ષ વીતવા છતાં હજુ પણ ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોને જોડતા રસ્તા તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં આવેલ ભયાનક પૂરને આજે 24 મહિના વીતી ગયા છે. 2017ના વર્ષે 24મી જુલાઈની વહેલી સવારે જ રાજસ્થાનમાંથી ધસી આવેલા પૂરના પાણીએ ધાનેરા તાલુકામાં વ્યાપક વિનાશ ફેર્યો હતો. સવાર પડે એ પહેલા ધાનેરા શહેરમાં ફરી વળેલા પૂરના પાણીએ ધાનેરાને બાનમાં લઈ લેતા લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. જોકે પૂરના પાણી ઓસર્યા બાદ વધુ દર્દનાક દ્રશ્યો સામે આવ્યા હતા. ક્યાંક ફસાયેલ લોકો તો ક્યાંકથી લોકોની નિર્જીવ લાશો મળી આવતા હાહાકાર મચી ગયો હતો. 2017ના પૂરમાં ધાનેરા તાલુકામાં કુલ 21 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ઘર કે ખેતરમાં ઉભેલા 1500થી વધુ અબુલ પશુઓએ પણ આ પૂર હોનારતમાં જીવ ગુમાવ્યા હતા. ઊભા પાકવાળા ખેતરો ધોવાઈ ગયા હતા, તેમજ કાચા મકાન કે છાપરા પણ પાણીમાં તણાઈ ગયા હતા. જોકે આ હોનારત વખતે ગુજરાતની ભાજપ સરકારે 2 હાથે સહાયની લહાણી કરી ધાનેરાને ફરી બેઠું કરવા કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.
ગુજરાત સરકારના તમામ મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ કામે લાગી જઈ દિવસોની મહેનત બાદ ફરી ધાનેરાને બેઠું કર્યું હતું. જોકે સરકારની આટલી મહેનત બાદ પણ કેટલાક અધિકારીઓએ સરકારને બદનામ કરવા ઘણા કામ અધૂરા રાખ્યા છે. આજે પૂર હોનારતને 2 વર્ષ પૂરા થયા છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારે પૂરગ્રસ્ત ગામોને જોડતા ગાઢ ડામરના રસ્તા બનાવવા માટે ખાસ યોજના અમલી બનાવી હતી, પરંતુ ધાનેરા તાલુકામાં આજે પણ મોટાભાગના રસ્તા બન્યા નથી. આ તૂટેલા રસ્તા 2 વર્ષ વીતવા છતાં આજે પણ એ જ હાલતમાં સબડી રહ્યા છે. ધાનેરા તાલુકાના રામપુરા તેમજ શેરા ગામ વચ્ચેનો પાકો રસ્તો 2 વર્ષથી એ જ હાલતમાં સબડી રહ્યો છે. ગામના આગેવાનો દ્વારા આ મામલે રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની હુંગ હજુ ઉડતી નથી, જેથી લોકોને વગર વાંકે હેરાન થવું પડતું હોય આ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોડની 2 વર્ષથી તૂટેલી હાલતમાં પડ્યો હોય, પૂર આવ્યો ત્યારે સૌથી વધારે ધાનેરા તાલુકામાં રામપુરા મોટા ગામને નુકસાન થયું હતું. પછી આ રોડ શેરા રવિયા ડેઢા આ બાજુ વાલેર ક્રાથણી હામરવાડાને જોડતો રોડ છે. 2 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ અધિકારીએ, પણ કે તમારી દરખાસ્ત મૂકેલી છે હજી સુધી આ રોડ થયો નથી 2 વર્ષ થયા છતાં. અને આ બદલે અહીં ચાલતા સાધનોને મુશ્કેલી પડે, ટ્રેક્ટર હોય બળદગાડા હોય દરેકને. પૂર હોનારત પૂર્વે ધાનેરા તાલુકાના રામપુરા મોટા તેમજ શેરા ગામ વચ્ચે પાકો રસ્તો બનતા આસપાસના 10 ગામોના લોકોને અવરજવરમાં સરળતા થઈ હતી. જોકે પૂરના કારણે આ રસ્તો ધોવાઈ જતાં લોકો ફરી મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે. શેરા ગામના લોકો પણ પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. આજથી 2 વર્ષ આવેલ પૂરની અંદર શેરાથી રામપુરા જતો રસ્તો તૂટી ગયેલ છે, અને એ રસ્તાની અમે શેરા સરપંચ ને રામપુરા સવાજી બંને મળીને વારંવાર માર્ગ મકાનને માં રજૂઆત કરવા છતાં એ રસ્તો રિપેર થતો નથી. ત્યાં 50 ગામોના લોકોની અવર જવર રહે છે અને 50 ગામને જોડતો એ રસ્તો છે, છતાં બી ત્યાં આપણે વારંવાર રજૂઆત કરવા છતાં એ રસ્તો એની હાલત કફોડી હાલતમાં પડેલ છે અને એને રિપેર કરવામાં આવતો નથી. જો રિપેર કરવામાં આવે અને RCC ભરવામાં આવે તો 50 ગામના લોકોને સારી સગવડ મળી રહે. શું કારણથી કામ નહીં થતું હોય? કામમાં વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, કારણ કંઈ બતાવતા નથી. ચલો થઈ જશે, થોડું પુરાણ કરે છે, રેતી નાખે, એવું બધું કરે, પણ એ રસ્તો કમ્પ્લીટ RCC ભરીને જે રિપેર કરવાનો એ કરતા નથી. અને એમ કહે છે કે આમાં સરકારશ્રીએ કોઈ જોગવાઈ કરે નથી. બીજી બાજુ ધાનેરા તાલુકાના સિયા ગામથી ડુગડોલ ગામને જોડતો રસ્તો પણ બિસ્માર હાલતમાં સબડી રહ્યો છે. ગામમાં પ્રવેશ કરતા જ મોટા મોટા ખાડા જોવા મળે છે, જેથી થોડો વરસાદ પડે તો પણ ગામનો મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે. 2017માં આવેલા પૂરના પાણીથી મોટો ખાડો પડ્યો હોય વાનખાડામાં ખાબકે તેવી દહેશત વર્તાય છે. શિયા ગામથી પસાર થતો આ મુખ્ય માર્ગ વાસણ તેમજ નેનાવા સરહદને જોડતો મુખ્ય રસ્તો છે. જોકે ગામના આગેવાનોએ અવારનવાર રજૂઆત કરવા છતાં માત્ર 500 મીટર અંતરના રસ્તાના સમારકામ માટે પણ અધિકારીઓને સમય મળતો નથી, જેથી ચોમાસા દરમિયાન શિયા તેમજ આસપાસના ગામના લોકો ભારે હેરાનગતિ વેઠી રહ્યા છે. 2017ની સાલની અંદર અમારા શિયા ગામની અંદર પૂર આવ્યું, તે મેઇન રસ્તા ઉપર થી પાણી પસાર થતું વેન બદલ્યું એટલે સીધું જ ગામ તરફ રસ્તા જવાને તે વળે પાણી પડ્યું, એના અંદર ખાડા એ બધું પડ્યું હતું. તે હવે પછી આજે આજ દિન સુધી વારંવાર રજૂઆત લેખિત અને મોકલી PWD કરવામાં આવે છતાં હજી સુધી કોઈ રિપેરિંગનું પણ કામ લેવામાં આવ્યું નથી. અને વારે ઘડી વરસાદ થાય એટલે ખાબોચિયા અને ખાડાને ભરાઈ જાય, અને એક બાજુ અડીને બધું આ વોળા જેવું વેડ પડેલું, એમાં અકસ્માતનો ભય પણ છે. ભવિષ્યમાં અકસ્માત થાય એવું પણ લાગી રહ્યું છે, તો તાત્કાલિક ધોરણે એનું સમારકામ થાય અને આગળનું જે કાર્યવાહી કરે. ધાનેરા તાલુકાના માલોતરા ગામના લોકોની પણ આવી જ હાલત છે. 2017ના પૂર વખતે સોતવાડા તેમજ માલોતરા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે. આ રસ્તો આજે પણ તૂટેલી હાલતમાં પડ્યો છે. આ રસ્તાના સમારકામ માટે 2 વર્ષથી ગામના સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ માર્ગ અને મકાન વિભાગની કચેરીના આંટા મારી રહ્યા છે, પરંતુ કોઈ જ જવાબ મળતો નથી. આ રસ્તા બાબતે હવે રજૂઆત ક્યાં કરવી એવો સવાલ ગ્રામજનો પૂછી રહ્યા છે. ધાનેરા તાલુકાના માલોતરાથી જાડી અને રવિયા જેવા ગામો કે જે ડીસા તરફ જવા સમરવાડાથી સોતવાડા થઈ માલોતરા સુધીનો આ રસ્તો બંધાયો હતો, 2017ના પૂરના કારણે રસ્તો ધોવાઈ જતા વાહનો તેમજ શાળાએ જતા બાળકો વગર વાંકે હેરાન થઈ રહ્યા છે.
જે માલોત્રાથી ચોસવાડાનો જે ડામર રોડ બનેલો છે, 2017ના પૂરની અંદર રસ્તો તૂટી ગયેલો હતો અને આજે પણ જે મણા હાલત જે થોડું પાણી આવ્યું એ રસ્તો તૂટી ગયો છે અને વાહનોની પણ બંધ છે. એના જે સરકારે જે આ રૂપિયા ફાળવી અને જે વિકાસ માટે વાપર્યા છે તે તો હવે આ રસ્તો અમારે તૂટેલો છે અને અવારનવાર બંધ છે. તે તાત્કાલિક ધોરણે આ સરકારશ્રીને પણ થોડી રજૂઆત કરા કે અમારો રસ્તો તાત્કાલિક તમાર કામ કરી અને સારો બનાવી ચાલુ કરે એવી સરકારશ્રીને પણ વિનંતી છે. ક્યારે તૂટ્યું તો શું થયું? આખું 2017ના પાણી તૂટી ગયો, મને હાલે તૂટી ગયો છે. રસ્તા બંધ છે, વાસણ સાધન મને નહીં ચાલતું. કેટલા ગામને જોડતો છે આ રસ્તો? તે આ મોટા મેળા, થાવર, શેરા, જાડી, જગબ આપણે 6-7 ગામને સરળ પડે એવો રસ્તો છે. જો આ ચાલુ થાય તો બધાને સારી સુવિધા મળી રહે. શું કામ નહીં થતું હોય કારણ? હવે કામ તો સરકાર જે કોન્ટ્રાક્ટર આપ્યા, કોન્ટ્રાક્ટર ભાઈઓએ પણ અમને કર્યું ખરેખર કામ. તો આ તાત્કાલિક ધોરણે થવું જોઈએ અમારી માંગ છે. ધાનેરા તાલુકાની નબળી નેતાગીરીના કારણે લોકો વગર વાંકે હેરાન થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું પેકેજ આપવા છતાં આ રસ્તાઓનું સમારકામ પણ કરાયું નથી, ત્યારે આ મામલે રાજકીય આગેવાનો ગંભીર બની ધ્યાન આપે એ જરૂરી જણાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. એક વ્યક્તિના ફાયદા માટે ડીસામાં ઓવરબ્રિજની ડિઝાઇનમાં મનસ્વી રીતે ફેરફાર કરી દેવાતા સર્જાયેલા ઉહાપો વચ્ચે ડીસાના જાગૃત અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી લેખિત રજૂઆત. મૂળ ડિઝાઇન મુજબ જ કામ કરાવવાની જિલ્લા કલેક્ટરની ખાતરી. અમીરગઢ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આક્રમક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા ગરમાવો, જોકે વિરોધને અવગણી 35 જેટલા દબાણો કડકાઈપૂર્વક દૂર કરી દેવાયા બાદ ફરી દબાણ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સરપંચની ચીમકી. ડીસાની પિંક સિટી સોસાયટીમાં બનેલું નવું ટાંકું 3 મહિનામાં જ ખકડી જતા સ્થાનિક રહીશો ઉપર ખતરો. ટાંકામાંથી પાણી ટપકવા લાગતા સર્જાયેલા ઉહાપો વચ્ચે 3 દિવસમાં સમારકામ કરાવી દેવાની પાલિકા તંત્રની ખાતરી. 2017ની વિનાશક પૂર હોનારતને 2 વર્ષ વીતવા છતાં ધાનેરા તાલુકામાં પૂરથી ધોવાઈ ગયેલા ગ્રામીણ માર્ગોની હાલત હજુ યથાવત. સરકારને બદનામ કરતા માર્ગ અને મકાન વિભાગની નગરોળતા સામે ગ્રામીણ અગ્રણીઓમાં ઉગ્ર રોષ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.